नमस्कार, हूं प्रवीण। बीपोरजोए वावाझोडું ગયું, પરંતુ કચ્છ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થિતિ અતિ વિકટ છે અને રાજ્ય સરકાર પણ સમીક્ષા કરી રહી છે। આજે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક થઈ અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આ અંગે વિવિધ માહિતી આપી। પરંતુ સૌથી મજબૂત અપડેટ જે આવી રહી છે, જે લેટેસ્ટ અપડેટ, કેમ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂર્વ સંધ્યાએ, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જ્યારે જગન્નાથ મંદિર અમદાવાદ પહોંચ્યા હતા, ત્યાં समीक्षा बैठक बाद महत्वनु निवेदन आप्यु, कह्यु के जीरो कैजुअलिटी साथे वावाझोडू गुजरात माथी पसार थयु। सीएमए कह्यु के आफतना समय में सरकार प्रजा साथे उभी छे। सर्वे नी कामगिरी बाद राहत पैकेज जाहिर थवानी बात पण सीएम भूपेन्द्र पटेले कही। सीएमए कह्यु के सर्वे माटे टीमो निकली चुकी छे। सर्वे जेम जेम थशे तेम तेम नुकसानीनो ताग मेळवाशे अने ते बाद त्वरितपणे सहाय पण चूकवाशे। જે પણ નુકસાન થયું છે, કાચા ઝૂંપડા હોય, નાના મોટા પાકા મકાન હોય કે બીજું કોઈ પણ નુકસાન, ખેતીમાં નુકસાન થયું હોય, તો સરકાર આના માટે હર હંમેશ પ્રજાજનોની સાથે ઊભી રહી છે અને આ વખતે પણ ખૂબ સારી રીતે આનું સર્વે થઈ જાય એના માટેની ટીમો નીકળી છે અને સર્વે થયેથી તરત જ આના જે પેકેજ છે એ તરત જાહેર કરી અને સાથે મદદરૂપ થઈશું। બીપોર જોઈને આફત, નુકસાની અને તારાજીના દ્રશ્યો છોડીને ગઈ। ધીરે ધીરે સરકાર તરફથી તમામ અસરગ્રસ્ત જિલ્લાઓની સમીક્ષા પણ થઈ રહી છે। કેબિનેટની બેઠકમાં નુકસાની અંગે સમીક્ષા બાદ જે તે વિસ્તારમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાઈ છે। વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેતી પાકો, બાગાયતી પાકોને ભારે નુકસાન થયું। खास तो कच्छना बागायती बेल्टमा चार के पांच तालुकाओं में, जेमा मांडवी, अबड़ासा, मुंद्रा पण शामिल छे। कच्छ सिवाय मोरबी, देवभूमि द्वारका, जामनगर, पोरबंदर सहित अन्य असरग्रस्त जिल्लाओ छे, ज्यां 82,000 हेक्टर मांथी 53,000 हेक्टर विस्तार जमीन में नुकसानीनो प्राथमिक अंदाज छे। तेनो मतलब एम थयो के 60%થી વધારે नुकसान बागायती पाकों में थयुं छे। तेमां सौथी वधारे मोखरे अने सौथी वधु असर કચ્છમાં સામે આવી છે। દ્રશ્યો પણ તમારી સામે છે। વાવાઝોડામાં 14,887 જેટલા ફળ પાકો, એટલે કે બાગાયતી પાકની જે વાત થઈ રહી છે, તેમાં દાડમ પણ છે, ચીકુ પણ છે, આંબા છે, કેળ છે, ખારેક છે, આ તમામ ઝાડ પડી ગયા તેનો આંકડો બહુ મોટો છે। સ્થિતિનો પૂરેપૂરો અંદાજ મેળવવા માટે વિગતવાર સર્વેની કામગીરી પણ ચાલી રહી છે અને અલગ અલગ સંસ્થાઓ, ભારત કિસાન સંઘથી માંડી ખેડૂત આગેવાનથી માંડી જે કૃષિ વિભાગ છે તે જમીની સ્તર પર જઈ રહ્યું છે અને આ સ્થિતિ અને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌથી મોટી સમસ્યા વીજ પોલ પડી જવાની છે, કેમ કે જેટકો અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજિત 783 કરોડનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે। આ અંદાજ અને આ મુદ્દો આજે આ સમીક્ષા બેઠકમાં પણ ચર્ચાયો। અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 6,486 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। સંખ્યા બહુ મોટી છે, પરંતુ રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં જે સરકારે છેલ્લી અપડેટ આપી, 5,753 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જ્યારે બાકીના ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી પ્રગતિમાં છે। અમિત શાહે પણ કહ્યું હતું કે 20 તારીખની આસપાસ એટલો સમય લાગશે, પણ જ્યાં થાંભલાઓ ઉભા થઈ રહ્યા છે ત્યાં વીજ વાયર પણ નંખાઈ રહ્યા છે અને ધીમે ધીમે વીજ પુરવઠો પૂર્વવત થશે। પ્રભાવિત જિલ્લાઓ છે, અસરગ્રસ્ત જિલ્લાઓ છે, એ તમામ નાગરિકોને 3 દિવસમાં કેશડોલની ચૂકવણી કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે, જેના કારણે પ્રભાવિત જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 1,23,82,000 જેટલી કેશડોલ ચૂકવવામાં આવી છે। કેશડોલ જ્યારે આપત્તિના સમયમાં જે દિવસનો મિનિમમ ખર્ચ હોય એ હિસાબથી ચૂકવાતી હોય છે, જેથી કોઈ નાગરિકોને મુશ્કેલી ન પડે। કુલ 1,320 પશુઓના મોત થયા છે, જ્યારે 1,907 મરઘાના મૃત્યુ થયા છે વાવાઝોડાના કારણે। પણ સૌથી મોટી ચિંતાજનક સ્થિતિ એ છે કે દૂધાળા પશુઓના મૃત્યુ થયા છે, તેને લઈને પણ સહાયની વિચારણા થઈ રહી છે અને પાત્રતા મુજબ કુલ મરણ પૈકી 1,129 પશુઓના માલિકને રાજ્ય સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે અને તેનું વિશ્લેષણ પણ થઈ રહ્યું છે અને અંદાજિત જે રકમ છે હાલ જે પ્રાથમિક ધોરણે 1.62 કરોડ છે, સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું, સરકારના પ્રવક્તા મંત્રી, કેમ કે આ પહેલા પણ જ્યારે 4 જિલ્લામાં પૂર આવ્યું તે સમયે પણ જે દૂધાળા પશુઓ છે તેમની અત્યાર સુધીમાં જે પશુપાલન નિયામક કે પશુપાલન નિયામકની કચેરીની વેબસાઇટ પર જે આંકડાઓ અવેલેબલ છે ત્યાં જે સહાયનું આંકડો આપવામાં આવ્યો છે, પણ તે સહાયનો આંકડો પણ ગઈ વખતે કેઝ્યુઆલિટીમાં બદલ્યો હતો। 4 જિલ્લામાં
30,000 जगह 50,000 सहाय अपाई थी। त्रण पशुओं बदले महत्तम मेक्सिमम 5 पशुओं माटे सहाय आपवामां आवी हती। तो विचारणा हेठळ छे पण प्राथमिक अंदाज जे ताराजी ना दृश्यो बिपोर जोई छोड़ीने गयु कच्छ जामनगर देवभूमि द्वारका मोरबी जिल्लो पोरबंदर जूनागढ़ अने उत्तर गुजरात। तो धीमे धीमे कच्छ में जे रीते तमाम सेवाभावी संस्थाओं सरकारी अधिकारी अने साथे साथे मीडिया पण जमीनी स्तर पर जई रह्यु छे तो नुकसानीना अंदाज अने दृश्यो पण सामे आवी रह्या छे। खास तो बागायती बेल्ट में सौथी वधु नुकसान छे मुंद्रा पट्टाना घणा बधा गाम केम के मुंद्रा मांडवी साथे साथे एवो तालुको छे ज्यां आ पट्टाने खारेक माटेनुं हब मनाय छे। विदेश में पण खारेक एक्सपोर्ट थाय छे। मुंद्रा तालुकामां वावाझोडाना कारणे सौथी मोटी नुकसानी सामे आवी अने भारे पवनना कारणे खारेकना झाड जमीन दोष थई गया अने आ खारेकना झाडनी एक एकनी किंमत 3,500 થી 4,500 રૂપિયા જેટલી હોય છે ને એક પેઢી વાવે ત્યારે બીજી પેઢીને આના ફળ મળતા હોય છે। જે કચ્છની સ્થિતિ છે ભૌગોલિક રીતે કચ્છ હંમેશા જે યોગદાન આપતું રહ્યું છે તેમાં ફળફળાદી અને સાથે જ જે બાગાયતી પાકો છે તેમાં એક્સપોર્ટનું પણ બહુ મોટું મહત્વ છે જે રાજ્ય માટે ઘણી બધી ભરપાઈ અત્યાર સુધી કચ્છ કરતું આવ્યું છે। પરંતુ આ વખતે ખારેકની સ્થિતિ છે તો કચ્છમાં 90% ખારેકની નુકસાની સામે આવી જે ઝાડ જમીન દોષ છે। આ પ્રાથમિક અંદાજમાં ઋષિકેશ પટેલે પણ કહ્યું કે ઝાડની સંખ્યા ખૂબ મોટી છે। હવે ખારેકની ખેતી કરતા અથવા તો બાગાયતી બેલ્ટમાં બગીચો ધરાવતા ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે। ઘણા બધા ગામો છે જ્યાં સચોટ સર્વે કરી સહાય આપવાની ખેડૂતે માંગ કરી છે। બિપરજોય નામનું વાવાઝોડું કચ્છ પર આફત બની અને ત્રાટક્યું ત્યારબાદના જે તારાજીના દ્રશ્યો છે તે ધીમે ધીમે હાલ બહાર આવી રહ્યા છે। ત્યારે અત્યારે જીએસટીવીની ટીમ મુંદ્રા તાલુકાના ભૂતપુર ગામે છે ત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો મોટાભાગે કચ્છમાં જો વાત કરીએ તો વીજ પોલને નુકસાન થઈ છે તે આ વીજ પોલ છે। બીજી તરફ જે નીચે ઝાડ દેખાઈ રહ્યું છે તે ખારેકના ઝાડ છે અને મુંદ્રા તાલુકાની ખારેક એટલે કે દેશ વિદેશમાં તેમની મીઠાશની માંગ છે। આ ખારેકમાં કુદરતી મીઠાશ જ એટલું છે કે દેશ વિદેશના લોકો મુંદ્રા તાલુકાના ખારેકની માંગ કરતા હોય છે। ત્યારે બિપરજોય વાવાઝોડું છે તે આ ખારેકને ખારેકના જે વૃક્ષો વાવેલા હતા 20-20 વર્ષ જૂના વૃક્ષો હતા વાવેલા અને હાલ ખારેકની ભર સિઝન છે તે સિઝન વચ્ચે આવેલું બિપરજોય વાવાઝોડું છે તે આ ખારેકના ઝાડોને જમીન દોષ કરી નાખ્યું છે। ત્યારે ભર સિઝને આ વાવાઝોડું આવી અને ખારેકના ઝાડ જમીન દોષ થતા ખેડૂતો પણ હાલ ચિંતામાં મુકાઈ ગયા છે અને સરકાર પણ મીટ માંડીને બેઠા છે। જો કાંઈ સરકાર સહાય કરે તો તેમનું જે આ એક વર્ષ જેટલી મહેનત કરી તે મહેનતનો પાક છે તે અને પાકનો જે નફો છે તે સરકારની સહાયમાં મળી રહે। દાઉદ સમેજા, જીએસટીવી, મુંદ્રા, કચ્છ। સહયોગી દાઉદ સભેજાએ જે જગ્યા પરથી વાત કરી એ સિવાય ઘણા બધા તાલુકા છે કેમ કે મુંદ્રા સહિત માંડવી, અંજાર, ભુજ તેમજ નખત્રાણામાં બાગાયતી પાકને મોટો ફટકો પહોંચ્યો છે। આ પ્રદેશ કિસાન ભારતીય સંઘની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગઈ જે ઝાડ અને એ ચાહે ખારેકના હોય કે પછી કચ્છની કેરી જે મોડી આવે છે અત્યારે સમય છે પણ એ જ કચ્છની કેરી મોટાભાગે જમીન પર પડેલી છે એટલે કે કેરીમાં પણ બહુ મોટું નુકસાન છે અને ભારતીય કિસાન સંઘની ટીમ જમીની સ્તર પર જઈ રહી છે। ખેડૂતોને જે નુકસાની થઈ છે તેનો અંદાજો પણ લગાવાઈ રહ્યો છે અને ગ્રામરાઓના નામ પણ ઘણા બધા છે જેનો ઉલ્લેખ પણ ધીમે ધીમે સામે આવશે પરંતુ જે સ્થિતિ છે તેનું આંકલન થાય અને યોગ્ય સહાય પેકેજ કચ્છ માટે જાહેર કરવામાં આવે તેવી કિસાન સંઘની માંગ છે। કે ઝાડ પડ્યું તો હવે જો સીધું કરવા જાય તેના મૂળિયા તૂટી જાય તો હવે એમાં તો શું આવશે કે શું એને દાડમ બેસે કે શું ખારેક બેસે કે શું કેરી બેસે એ તો ખેડૂતના હૃદયને ખબર પડી છે કે આનું શું બેઠું બાર તેમાં શું આપણે વધ્યું। સંપૂર્ણ નાશ જેવી પરિસ્થિતિ બાગાયતી વાળાનું પૂરું થઈ ગયેલું। તો વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે જેને લઈને ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વાવાઝોડાથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેની સહાય ચૂકવવા માંગ કરી છે। સર્વેની કામગીરી ચાલી રહી છે। બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે મોટાભાગેનો પાક જમીન દોષ થતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। એક તરફ કચ્છની ટીમ બીજી તરફ આરકે પટેલ સહિત ભારતીય કિસાન સંઘના જે નેતાઓ છે રજૂઆત કરી રહ્યા છે સરકાર સમક્ષ નુકસાનીના સહાય માટે ભારતીય કિસાન સંઘની માંગ।
વૃક્ષનારાયણ સજીવન કરવાનો થાય ત્યારે ખર્ચનું પ્રમાણ પણ ખૂબ મોટું છે, એટલે ખર્ચના પ્રમાણને ધ્યાને રાખીને સરકારે સહાયની અંદર વધારો કરવો જોઈએ. જૂની જે બાગાયતની સહાય ચૂકવાતી હતી એ પૂરતી નહોતી, અપ્રમાણિત હતી, એટલે અત્યારે સમયને જોઈ અને સરકારે સહાયના ધોરણની અંદર વધારો કરવો જોઈએ. વિશેષ જ્યાં વધુ નુકસાન છે એ વધુ નુકસાનીની ટકાવારીમાં પણ સરકારે સહાયની અંદર વધારો કરવો જોઈએ એવી ભારતીય કિસાન સંઘની લાગણી અને માગણી છે. તો એકથી વધુ તાલુકા, કુલ 6 તાલુકા કચ્છના એવા છે કે જ્યાં બાગાયતી બેલ્ટમાં સૌથી મોટી તારાજી છે. અને કચ્છ સૌરાષ્ટ્રમાં અંદાજે 30,000 હેક્ટરમાં, આમ તો પ્રાથમિક અંદાજ તો વધુ કહે છે, પરંતુ નુકસાન પહોંચ્યું છે, ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અને શું સ્થિતિ છે જમીન સ્તર પર, એક ખાસ અહેવાલ. બિપોરજોય વાવાઝોડાએ ખાના ખરાબી સર્જી છે. કચ્છમાં બિપોરજોય વાવાઝોડામાં ફૂંકાયેલા ભારે પવને બાગાયતી પાકોને તહેસ નહેસ કરી નાખ્યા છે. કચ્છમાં કેરી, ખારેક, દાડમ, કેળ, ડ્રેગન ફૂડ સહિતના પાકનું કચ્છર ઘાણ નીકળી ગયું છે. વાવાઝોડાથી દેશ વિદેશમાં વખણાતી કચ્છી ખારેકના પાકને વ્યાપકપણે નુકસાન થયું છે. ભારે પવન સામે બાગાયતી પાકોના ઝાડવા ઝીંક ઝીલી શક્યા નથી, પરિણામે ભોય ભેગા થયા છે. ઘણા ખેડૂતોએ દાડમ, ખારેક ઉપરાંત કેરીનો પહેલો પણ પાક લીધો નથી. પાક ઉતરે તે પહેલા વાવાઝોડાથી તે જમીન દોસ્ત થયા છે. ખેડૂતોની 10 વર્ષની મહેનત પર ફર્યું પાણી. મેં ખારેક ની ખેતી કરતા હું, મેરા 4 એકર કા ફાર્મ હૈ ઓર 30-35% મેરા નુકસાન હુઆ હૈ જો પવન તેજ પવન આયા ઉસમે ગુમરાહ દિયા પવન ને ઇસસે ગુમરાહ મે ખારેક કા નુકસાન હુઆ હૈ. ખેડૂતો કેરીનો પાક ઉતારે તે પહેલા વાવાઝોડાથી આંબાવાડીમાં કેરીઓ ખરી પડી છે. ડ્રેગન ફૂટમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં ખેડૂતોની 5 થી માંડી 10 વર્ષ સુધીની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 30,000 હેક્ટરમાં પાકને નુકસાન. અમારે ગરસીસા ગાંવ હૈ વો કેસર કેરી કા જો હબ કિયા જાતા હૈ, હબ કી વજહ સે હમારે ઇસ ઇલાકે મે સારે બહોત જ્યાદે અપના આમ કા પેડ હૈ ઓર યે તેજ બારિશ કી વજહ સે તો અભી તો બહોત પેડ ગિર ગયે હમારા ગરસીસા એરિયા મે સમજ લો કે 20-25-30 હજાર ઝાડ પૌધે હૈ વો સબ ગિર ગયે હૈ ઓર દૂસરા ખડા હૈ ઓર ઉસમે માલ ભી અભી લગા હુઆ હૈ ઓર માલ કા અભી કોઈ વેલ્યુ બારિશ કે બાઢ કી વજહ સે વેલ્યુ નહીં હૈ એસા હૈ. મેં પેડ લગાયા હું 2001 મે જૂન મહિના મે, અભી પેડ 300 લગાયા થા, 300 મે સે 20 થી 22 પેડ પૂરા નષ્ટ હો ગયા હૈ, 22-23 સાલ કા મેરા મહેનત પાણી મે ગયા હૈ. માંડ માંડ ઉછેરેલા બાગાયતી વૃક્ષોનો સોથ નીકળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ સૌરાષ્ટ્રમાં 30,000 હેક્ટરમાં બાગાયતી પાક ખેતીને નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે, જેના કારણે ખેડૂત સંગઠન દ્વારા બાગાયતી પાકોમાં વળતર આપવાની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો આ તરફ મોરબી અને હળવદ પટ્ટામાં પણ વાવાઝોડાના અસરને લીધે દાડમ હોય, લીંબુ, કેરી સહિતના બાગાયતી પાકો છે, લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેના પગલે તાલુકાના સુંદરી ભવાની ગામના ખેડૂત પર મોટી આફત આવી. ખેડૂતના 12 વીઘાના લીંબુના છોડ સંપૂર્ણ પડીને નાશ થયા. પવનના કારણે લીંબુના છોડ સંપૂર્ણ પડી ગયા, તેમજ અંદાજે 8-1 લાખનો પાક સ્વાહા થઈ ગયો. હળવદમાં ભારે પવનના કારણે ઉભા પાકને ભારે નુકસાની થતા ખેડૂતોની માટી સર્જાઈ છે. તો ઉપલેટા પંથકમાં પણ વરસાદ અને વાવાઝોડાના કારણે બાગાયતી પાક લેતા ખેડૂતોની દશા બગડી છે. વાવાઝોડાના કારણે કેળાના પાકને મોટા પાયે નુકસાન થયું અને કેળ જમીનદોસ્ત થઈ. કેળ જમીનદોસ્ત થતા જે કેળનું વાવેતર છે, એ કેળનું વાવેતર એક સિઝન પૂરતું નહીં પરંતુ આવનાર 3 કે 4 વર્ષ માટે નુકસાની લઈને આવ્યું છે. લગભગ 500 વીઘામાં 40-50 ખેડૂતોએ બાગાયતી પાકનું વાવેતર કર્યું હતું. જો કે વાવાઝોડાના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કેળના પાક માટે ખેડૂતોને રૂપિયા 60-70 હજારનો વીઘે ખર્ચ થતો હોય છે, પરંતુ 1 વીઘામાં 1-1.5 લાખ જેટલું હવે નુકસાન થવાની શક્યતા.
तो नुकसानी थी उत्तर गुजरात पर बाकात नहीं। भारे पवन फूकाता थराद ना जादला गामे चंदनना वृक्ष धराशाय थया। खेतर में चार वीघा थी वधुनी जमीन में उभेला 550 वृक्षों में 50 थी वधु चंदनना वृक्ष धराशाय थया। भारे पवन ना कारणे 20 सेकंड में चंदनना वृक्षों धराशाय थता 20 थी 25 लाख नु नुकसान थयुं छे। 7 वर्षनी आकरी मेहनत करी जतन करेला चंदनना वृक्ष तूटी पड़ता लाखों नी नुकसान। तो कच्छ उत्तर गुजरात और सौराष्ट्र घना पंथक में बागायती पाक सहित घनी नुकसानी जोई। अपनी साथ कच्छ थी सीधा कच्छ भारतीय किसान संघ ना प्रमुख जोड़ाशे शिवजीभाई आहिर। शिवजीभाई स्वागत है आपनु। दिवस दरमियान घना बधा अहेवालो जोया, बे दिवस पहला बात थई हती। लेटेस्ट अपडेट ए छे के सीएम भूपेन्द्र पटेले कह्युं छे के आफतनी घड़ी में सरकार तमाम नागरिकों साथे उभी छे। सर्वे थया बाद टूंक समय में सहाय चूकवाशे, पण तमे पण धीमे धीमे जई रह्या छो जमीनी स्तर पर। कई प्रकार दृश्य सामे आवी रह्या छे अने सौथी मोटी मुश्किली शुं पड़ी रही छे? सरकार होय, तंत्र होय, कृषि विभाग होय के पछी सेवाभावी संस्था अने जे पण खेडूत आगेवानो जमीन स्तर पर जई रह्या छे। जी हेलो, जी अवाज आवी रह्यो छे શિવજીભાઈ? આવે જો છે ને? આજે સવારથી જ અમારા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ જગમાલભાઈ આર્ય, ઉપાધ્યક્ષ શામજીભાઈ મેત્રા અને અમારી જિલ્લાની અને તાલુકાની તમામ ટીમો आज अंजार थे करीने मांडवी सुधी नो आखो बागायत विस्तार नी अंदर अमे पोते जमीन स्तर उपर जईने जोयो छे। खेडूतोने नुकसान तो मैं पहला ही कीधुं के अब्जो रूपियानो थई गयो छे। मात्र सरकार वातो करशे तो नहीं थाय। हुं आपना माध्यमथी सरकार ने क्लियर कट कहेवा मांगू छुं के जो खेडूतोने मदद करवी। आज घणी जगह गाम सेवको पर जोवा मळ्या, गाम सेवको ने कदाच खेतीवाड़ी अधिकारी जोड़े मारी काले वात थया पछी कदाच एने सूचना आपी होय। तमे जो हजी प्राथमिक जो है हजी कोई सरकार मने एम लागे छे नक्कर कोई कामगिरी करी होय एवुं नथी लागतुं। बीजी ज्यारे आजे जमीन स्तर उपर गया त्यारे एक मोटी फरियाद आवी के भारतीय किसान संघना 1500 कार्यकर्ता काम करता होय वाड़ी विस्तार नी अंदर। घणा बधा एवा गामो छे के ज्यां खेडूतो वाड़ी विस्तार नी अंदर रहे छे, तो एनी अंदर खेडूतो पोतानी जाते थांभला उभा करी फीडरो रेडी करी राख्या छे। घणा अधिकारीओ हठना कारणे के भाई खेतीवाड़ी नी अंदर चालू न करवी एवी अमने सरकार तरफथी सूचना छे। એટલે સરકારને મને લાગે કે આ સરકારને જ્યારે અમે ઊર્જા મંત્રી સાથે પણ જ્યારે અમારા પ્રમુખે વાત કરી ત્યારે ઊર્જા મંત્રીએ સ્પષ્ટ ના પાડી કે અમે કોઈ એવી સૂચના આપી નથી, ત્યારે ઘણા બધા અધિકારીઓ જે વાડી વિસ્તારની અંદર ગયા તે ધ્યાનમાં આવ્યું છે તે ચોપાને પણ પીવા માટે પાણી નથી અત્યારે આપણા માધ્યમથી હું સરકારને કહું છું કે ખેડૂતોને મુશ્કેલી ન પડે, અમે તમારો સહકાર આપવા માટે તૈયાર થઈ ભારતીય કિસાન સંઘ, કચ્છનું કિસાન સંઘ હંમેશા આફત સામે હંમેશા રાષ્ટ્ર પહેલું આગળ રાખીને રાષ્ટ્ર માટે કામ કર્યું છે અને કચ્છના ખેડૂતો માટે એ વખતે કીધું હતું, આજ ફરીથી કહું છું। શિવજીભાઈ તમે જમીન સ્તર પર ફરો છો, સરકારના મંત્રીશ્રી ખુદ સીએમ ગાંધીનગરમાં સમીક્ષા કરે છે, જે આજે આંકડો આવ્યો કે 82,000 હેક્ટરમાંથી 53,000 હેક્ટરમાં નુકસાની થઈ છે। આ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ તમામ આવી જાય, મોરબી પણ આવી જાય, તમામ અસરગ્રસ્ત જિલ્લાઓ છે। વીજળીની પણ વાત કરી છે, 20 તારીખ સુધીમાં વીજળી પૂર્વવત થઈ જશે એવું અમિત શાહે કહ્યું હતું, પણ માનો છો કે આ જે આંકડો આવ્યો છે પ્રાથમિક અંદાજ છે, તો આ પ્રાથમિક અંદાજ કરતા પણ વધારે સ્થિતિ ખરાબ છે એવું માની લઈએ? કેમ કે તમે જમીન સ્તર પર છો, કદાચ તમે જ પૂરી સાચી માહિતી કે એક્ઝેક્ટ માહિતી પૂરી પાડી શકશો। જો આજે હું 4 તાલુકાની અંદર ગયો છું, 4 તાલુકાની અંદર અત્યારે જેટલા બાગાયત તાકો પટ્ટો છે આંકડો મને લાગે પ્રાથમિક કદાચ અંદાજ કર્યો હશે। કોઈ સર્વે નથી થયો તો આંકડો ક્યાંથી આવે? જમીન સ્તર ઉપર કોઈ ગયું નથી તો આંકડો ક્યાંથી આવે? એટલે આંકડા ખોટી આંકડાની માયાજાળમાં ફસાવા કરતા હોય। વાક્ષવિતા સ્થિતિ શું છે ને, એ તરફ જો આગળ વધશે ને તો ખેડૂતોને ન્યાય મળશે। ખેડૂતોના નામે રોટલા શેકવાનું બંધ કરે, બહુ થઈ ગયું હવે। ખેડૂતોના નામે ખોટા કોઈક રિપોર્ટિંગ એ ઓફિસમાં બેસે બેસે એસી ઓફિસ ની અંદર બેસીને જો રિપોર્ટિંગ કરશે તો આંકડા ખોટા જ આવશે। એક પણ ખેડૂતને ખોટી કોઈ અત્યારે કઈ સહાય લેવા માંગતો નથી,
અમારી તો કાયમ છે પહેલાથી મારી પોતાની પણ જિલ્લા પ્રમુખ તરીકે સિસ્ટમ રહી છે સત્ય સાથે ચાલવું સત્ય જે થયું છે એને સ્વીકારવું પડે ના આપવું હોય તો ના પાડી દે સરકાર કે અમારે નથી આપવાનું પણ ખોટા આંકડાની માયાજાળમાં રહી એસડીઆરએફની ફંડનું આપના માધ્યમથી સરકારને કહું છું કે હવે વર્ષો જૂની પદ્ધતિ જે છે એસડીઆરએફની ફંડમાં 13,000 રૂપિયા બે હેક્ટરની મર્યાદા આવું એને ખેડૂતોને જોતું પણ નથી અત્યારે ખેડૂતોની બાગાએ ધોવાથી જોઈને આવ્યો છું ખેડૂતોના આંખમાં આંસુ છે મારા આંખમાં આંસુ આવી ગયા છે ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે બારે કાઢવા માટે છે ને એકુકા ખેડૂતને એકરે એકરે 50,000 રૂપિયાનો તો ખર્ચો થશે ને ત્યારે માલ બારે નીકળશે આજે કેલા પડી છે ખારકો પડ્યું છે એની અંદર એની ડ્રીપ પાછી ડ્રીપ બારે નીકળી શકે એવી નથી એટલે અબજો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂતોને સરકારની કરણી ને કથણીમાં જો ફરક ન હોય જો ઝાડ બીટે નક્કી કરવામાં આવશે તો ખેડૂત બેઠો થઈ શકશે એની ભરપાઈ કોઈ હિસાબે થઈ શકે એવી સ્થિતિ નથી અને ભરપાઈ સરકારની કોઈ પણ સરકારો ના કરી શકે પણ ખેડૂતોની મસ્કરી ન કરે એટલું તો આપના માધ્યમથી 100% કહું છું ઓકે 1,320 પશુઓના પણ મોત થયા છે એવું પ્રાથમિક સમીક્ષામાં આંકડો આવ્યો પણ કચ્છમાં તમને શું વાવડ મળે છે ખેતી સાથે પશુપાલકો અથવા તો પશુઓની જે સ્થિતિ થઈ શું અત્યારે કોઈ પ્રાથમિક અંદાજ મળી રહ્યો છે જો પશુઓમાં માનવ અને પશુઓમાં કોઈ જાનહાની નથી થઈ સરકારની તંત્રની સાવચેતી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ એ 100% સાચી વાત છે પણ ખેતીવાડીની અંદર હવે જો પશુઓને જ્યાં ખેતીવાડીની અંદર જ્યાં પશુઓ છે જ્યાં જો એને વીજળી તાત્કાલિક આપવામાં નહીં આવે તો બીજી પાણીની વ્યવસ્થા નથી તો જે ફીડરો ખેડૂતો કિસાન સંઘમાં કામે લાગુ છે ખેડૂતો પોતાની જાતે જેસીબી લોડરો લઈ આવી અને કામ કરતા હોય અને જો એના અધિકારીઓ એમ કે કે હવે આ તો અમે જ્યાં સુધી હજી ખેતીવાડીમાં ક્યાંય પાવર આપવાની સૂચના નથી મેં હમણાં જ એસી જોડે વાત કરી 5 મિનિટ પહેલા જ કેટલીક જગ્યાએ ફરિયાદો આજે આવી છે કે ભાઈ અમારા ફીડરો કમ્પ્લેટ પડ્યા છે અમે પોતે કામ કરી નાખ્યું છે વાયરો ખેંચાઈ ગયા છે એના માણસો જોઈ ગયા કે ફીડર ક્લિયર છે છતાં જે ફીડરો ચાલુ કરવામાં ના આવે પાવર આપવામાં ના આવે તો આ કેટલું વ્યાજબી છે ઓકે ધન્યવાદ શિવજીભાઈ જોડાવા માટે તમે ફીડરની વાત કરી સરકારે પ્રાથમિક આંકડો પણ આપ્યો હજુ પણ ઘણી જગ્યાએ ફીડર શરૂ કરવાના બાકી છે પણ સૌથી મોટી સમસ્યા એ સર્જાશે કે જો વીજળી પૂર્વવત ન થઈ તો પછી વાડી વિસ્તારમાં કે વીજળી નહીં પહોંચે તો ઘાસચારા સાથે સાથે થોડી સમસ્યા પીવાના પાણીની બહુ વિકટ સમસ્યા થશે પણ ધન્યવાદ જમીન સ્તર પર જોડાવા બદલ તો આજે સમીક્ષા થઈ સીએમએ પણ જગન્નાથ મંદિરે આવીને કહ્યું કે સરકાર વિકટની સ્થિતિમાં પ્રજા સાથે છે પણ ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે કથની અને કરનીમાં ફરક ન હોવો જોઈએ અને જે આંકડાઓ આવી રહ્યા છે ફિલ્ડમાં તો એટલા કોઈ લોકો દેખાતા નથી તો સમીક્ષા